સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। સ્વામી હરિપ્રસાદ સ્વામીજીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ વખતે સ્વતંત્ર દિન સરકારની ઉજવણીના થીમને સાકાર કરવા યોજાયો કાર્યક્રમ। घर घर तिरंगा लहराय तेवा हेतु थी सूरत में अनोखो कार्यक्रम योजायो हतो। स्वामी हरिप्रसाद स्वामीजी प्रथम पुण्यतिथि निमित्ते आजादी का अमृत महोत्सव कार्यक्रम योजायो हतो, जेमां घर घर तिरंगा लहराय तेवी थीम पर कार्यक्रम योजायो हतो, जेमां प्रधानमंत्री नरेन्द्र मोदी स्वतंत्र पर्व उजवणी संकल्प ने साकार करने हरिभक्त पास संकल्प लेवड़ायो हतो। हर घर तिरंगा घर घर तिरंगा संकल्प लेवड़ायो हतो। 7500 जेटला राष्ट्रध्वज अर्पण करवामां आव्या हता। राष्ट्र भावना वधारवा भाग रूपे अनोखी कार्यक्रम योजायो हतो, जेमा 7500 थी वधु स्वामीनारायण भक्तो एक साथे संकल्प लीधो हतो। आ कार्यक्रम में भाजप प्रदेश उपाध्यक्ष अनिल बगदाणा, दक्षिण गुजरात भाजप प्रवक्ता जगदीश पटेल, धारासभ्य प्रवीण घोघारी सहित समाज अग्रणी सहित महंत स्वामी द्वारा संकल्प लेवड़ाव्यो हतो। आ वखते स्वतंत्र दिवस देश गगरे घर तिरंगा लहराया ते प्रकार आयोजन सरकार द्वारा आजादी अमृत महोत्सव अंतर्गत आयोजन करवामां आव्युं छे, त्यारे तेवा हेतु थी स्वामीनारायण संप्रदाय द्वारा एक पण प्रयास કરવામાં આવ્યા છે। ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની 26 જુલાઈ એ એક વર્ષ પુણ્યતિથિનો આ વર્ષ, એની અંદર સાથોસાથ એ કારગિલનો દિવસ અને સાથોસાથ આજના આ દિવસે સુરત મહાનગરની અંદર સમગ્ર દક્ષિણ ગુજરાતના હરિભક્તો દ્વારા સતત 2 દિવસના ઉત્સવની અંદર બધાને હરિભક્તોને ભેગા થઈને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે ઉદ્દેશ છે કે વન નેશન વન આઈડેન્ટિફિકેશન જે ભાવના એમણે દર્શાવી છે, એ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પણ અમને સૌને વર્ષોથી કહેતા હતા કે સાચા યુવાન એને જ કહેવાય કે જે રાષ્ટ્રભક્તિ, ગુરુભક્તિ અને પ્રભુભક્તિમાં ડૂબેલા હોય। તો આજે એ માનનીય પ્રધાનમંત્રીજીના એ ઉદ્દેશ પ્રમાણે તમામે તમામ હરિભક્તોની આગળ, એ કાર્યકર્તાઓની આગળ એવી ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજે આલેખ જગાડી છે કે 15 ઓગસ્ટ સુધીમાં તમામે તમામ ઘરોમાં, આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ, જે શહેરોમાં રહેતા હોઈએ, એ તમામે તમામ શેરીઓમાં ફરીને દરેકના ઘરે તિરંગો જાય અને એક જ આઈડેન્ટિફિકેશન ઊભું થાય કે આપણે સૌ ભારતીય છીએ, આપણે સૌ હિન્દુસ્તાની છીએ, એ ભાવના પ્રગટ થાય એના માટે આજે પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજે આ સંકલ્પ લેવડાવ્યો છે। એ જ સાચી ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ એવી રીતે અર્પી છે, એવો એક સરસ મજાનો કાર્યક્રમ સુરત મહાનગરના તમામ મહાનુભાવો દ્વારા અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અને સમગ્ર સંત મંડળ દ્વારા કરવામાં આવ્યો છે। અત્યારે 7500 ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા, ગઈકાલે પણ 7500 ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા।